જય માતાજી. મિત્રો, આજના વ્લોગમાં આપણે આવી ગયા છીએ જીજિયાવાળી મેરડી માતાજી. તો આજના વ્લોગમાં આપણે દર્શન કરાવીશું મેરડી માતાજીના. તો બન્યા રહેજો અમારી સાથે, અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમારે આ જગ્યાએ આવવું છે તો નજીકનું મંથક છે સુંદરી ભવાની, જે અહીંથી 3 કિલોમીટર થાય છે, અને સરાથી આ લગભગ 13 કિલોમીટરના અંતરે આવેલું છે, અને હળવદથી લગભગ 28-30 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આ હતા નજીકના મંથક જ્યાંથી તમે આ જગ્યાએ આવી શકો છો. અને આ જીજિયાવાળી મેરડીમાં તરીકે અહીંયા ઓળખાય છે. અહીંયા કોઈ પણ લોકોને તમે કહેશો કે અમારે જીજિયાવાળી મેરડી માતાજીએ જવું છે, તો તમને જરૂરથી આ રસ્તો દેખાડશે. અને આ રસ્તા ઉપર જ થોડુંક અંદર આવેલ છે. અને આ વર્ષો પહેલાં અહીંયા નાનકડી એવી દેરી હતી, અને અહીંયા ફરતા બાવરા હતા. અત્યારે અહીંયા સરસ મજાનું નાનકડું મંદિર છે, અને આ જગ્યાએ ફરતા વૃક્ષો પણ વાવી દેવામાં આવ્યા છે. તો અહીંયા ઘણો બધો સુધારો થઈ ગયો છે. કહેવામાં આવે છે કે આ મેરડી માતાજીના ઘણા બધા પરચા છે, જે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો બન્યા રહેજો અમારી સાથે. તો મિત્રો, પરચાની વાત કરીએ તો ઘણા વર્ષોથી આ જગ્યાએ અખંડ દીવો ચાલુ છે, અને આજ સુધી એ ઉલવાણો નથી. તો આ છે માતાજીનો એ પરચો, અને આ છે જીજિયાવાળી મેરડી માતાજી જેના તમે દર્શન કરી રહ્યા છો, અને આ છે અખંડ દીવો જે ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર આવેલ છે. તો અત્યારે દર્શન કરી રહ્યા છો અખંડ દીવાના, અને આ છે જીજિયાવાળી મેરડી માતાજી જે ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર છે. અને અત્યારે માતાજીનો તાવાની તૈયારી થઈ ગઈ છે. તો આ તાવો મારા પપ્પાએ 20 વર્ષ પહેલાં માન્યો હતો અને ભૂલી ગયા હતા. ત્યારે સપનામાં આવીને માતાજીએ એમને આ તાવો યાદ દેવડાવ્યો છે. તો આજે અમે તાવો કરવા માટે આવ્યા છીએ માતાજીનો. તો 20 વર્ષ પછી પણ તાવો કરી, અને 20 વર્ષ પછી અમે આ તાવ કરી રહ્યા છીએ, અને માતાજીએ કોઈ પણ દંડ અમારી પાસે લીધો નથી, એટલી આ મેરડીમાં દયાળુ છે. અને આ તાવ ભૂલી જાઓ તો તમને યાદ પણ કરાવે છે. તો આથી મોટો પરચો કયો? તો આ છે જીજિયાવાળી મેરડીમાં જે આજ પણ પરચા પૂરે છે. તો બન્યા રહેજો અમારી સાથે, અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા લોકોને પણ મોકલશો. અને મેરડીમાં અમારા બધા સબસ્ક્રાઈબરને સાજા તાજા રાખે, અને એમના દુખડા હરે એવી મેરડી માતાજીને અમારી પ્રાર્થના છે. અને અત્યારે તમે દર્શન કરી રહ્યા છો તાવાના. અને મિત્રો, આ જગ્યાએ જે પાણીની પણ સુવિધા છે એ પણ અમે તમને દેખાડીશું. તો બન્યા રહેજો અમારી સાથે. તો મિત્રો, અમારો પૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, અને
તમારા આજુબાજુ કોઈ પણ આવા ચમત્કારી સ્થળ આવેલ છે અને કોઈ પણ મંદિર આવેલ છે તો અમને જરૂરથી જણાવશો, તો અમે ત્યાંનો પણ વિડીયો બનાવીશું. અને મિત્રો, કમેન્ટમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં, અને જરૂરથી અમે તમારી કમેન્ટ રીડ કરી અને ત્યાંનો પણ વિડીયો બનાવીશું. તો ત્યાં સુધી જય મેળીમાં જય મહાદેવ.